तो गहन गति गुरुदेवनी अने पलटावे विधि केराले बीजा देवथी नाम ने सद गुरु तणु विवे एजी डगमग 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 ढोले नावड़ी न समुद्र नी मोजा सदगुरु नाविक जो होय तो पुलमो उतारे भोपा ए जी नाम विना कोई नव तरे नवरी भवसागर नी निरात वंदु नाम ने जा जा देखो त्या सदगुरु महाराज नु जय हो। आज नो पावनकारी पुनित प्रसंग कासोर गामनी धर्म धरा उपर रमेश भाई ना घर ना ओगणे तेमना दीकराना जन्म दिवस निमित्ते आजनो आ कार्यक्रम राखवामां आव्यो छे। जन्म दिवस बधा जुदी जुदी प्रकारे उजवे छे। कोई मेणबत्ती हरगावे ने पछी ओलवी नाखी फूक मारीने अंधारू करीने पछी ताल्यो पाड़े। आ जगत नो नियम छे। संत महापुरुषोनी आगर आ नियम चेंज थई जाए पलटाई जाए गहन गति गुरु देवनी पलटावे विधि ना लेख लेख मो मेख मारी दे पलटाई नाखे। અને એટલે જ કહ્યું છે કે ગુરુ મારે ઘેર આયા સાહેલી થઈ છે મારે આનંદની હેલી એ અતુ અવળું શવળું ગુરુજીએ કીધું હોય અવળું અને છતું કર્યા લે એનું નામ ગુરુ મહારાજ છે અને એવું ને એવું રવા દે સમજી લેવું કંઈક મિસ્ટિક છે રમણ મહારાજ ખાધા પછી ઓળકાર ના આવે સમજી લેવું કે હજુ અધૂરા રહ્યા છે પુનિત મહારાજ કહે છે કે ભાઈ જગની સૌ વાતોનું સાર મારે એક હરિનું નામ છે આ જગતની બધી વાતોનું સાર જેને કહ્યો છે એ પરમાત્માનું નામ જે છે એ મારા માટે બધોય સાર એ હરિનું નામ પરમાત્માનું નામ લીધા પછી મારે બીજા કોઈનું નામ લેવાનું બાકી રહેતું નથી હા રમણભાઈ પણ ઘણા ખરાને નામમાં ઢચું પચું થાય હા થાય ને એક બેનના ઘરવાળાનું નામ ઠંઠલ ગોપાલ હતું ગામમાં બધા ઠંઠલ ગોપાલ જ કે એ ઠંઠલ ગોપાલ આવજો ને જરી કોમ હતું તમારું રમણ જેટલા હોય એટલા ઠંઠલ ગોપાલ જેટલા હોય એટલા ઠંઠલ ગોપાલ હવે માથાકૂટ આવ્યા જોડે હોય તારે જ ને પેલા બોલાવે તે પેલો એ ઘેર આવીને જેટલા દાડા હું આભર્યું ને એક દાડ કોડું ઝાલી ને યાર કે નામ બદલી નાખો તમે પૈસા ક્યાં છે કે કેમ અરે યાર ઠંઠલ ગોપાલ વરી કે નામ રખાતું હોય છે કોણે પાડ્યું આવું નામ કહે ઠંઠલ ગોપાલ એટલે તમે સમજો ને
हा हरिम जाय तार पेला भत्रीजा हो ने ठनठल फुआ आया हा हू के ठनठल आ लाया गोइन भाई पेला ने कशु ना थाय पण पेलो ने मय कशु थाय मारो शेडो पड़ी जाय का कशु कशु ने बस ठनठल गोपन કે તમે નોમ બદલી નાખો બચા કે છે એટલે પેલા એ કહ્યું કે ભાઈ કશો તું કહું એવું નોમ રાખીએ કે મેં તો બધા નોમ બોવે નોમ તપાસ કરી જોયા પણ એકય નોમ હારા ના લાજતા ઠનઠન ગોપાલ રાખ્યું અને તને જો ખૂંસતું હોય આગું પાછું થતું હોય તું ખોરી કાઢ નોમ હેડ તાકે હું કહીશ એવું રાખશો તાકે આહા ત્યાં નોમ ખોરવા માટે ને કર્યા શું ખોરવા માટે નોમ અને નોમનો મહિમા જાજો છે બીજા કશાનો મહિમા નથી નોમનો મહિમા છે હા લગ્ન થયા પછી પિતાનું નોમ નેકરી જાય ને સીધું એના ઘરવાળાનું નોમ ચડી જાય કે ના ચડી જાય હા બાપ મરી જાય એટલે છોકરો તલાટી કન જાય રડતો તલાટી સાહેબ મારા બાપાનું નોમ કમી કરી નાખો નોમની જ માથા કુલ છે આ બોન નોમ ખોરવા માટે નીકળ્યા ભર બજારમાં ગયા રમણભાઈ અને એક કઠિયારો લાકડો વેચવા માટે આવ્યો લાકડા લઈ લો કરતો હતો પેલા બોને જઈને આ કઠિયારાને પૂછ્યું કે ભાઈ તમારું નોમ શું તમારું નામ શું કે મારું નામ લાખો હે મારું નામ કે લાખો પેલા બોને કહ્યું છે નામ તમારું લાખો અને વેચો હો લાકડો હેડો આ નામ નહીં રાખવું કે છે લાખો ને પાછો લાકડો વેચે પછી એનું નામ રખાય ધોન રાખજો હા ગહન જતું ના રે બોન આગળ નીકળ્યો એક ભિખારી ભીખ માંગવા માટે ભિક્ષાન દે કરતા આ ભિખારી જઈને પૂછ્યું કે ભાઈ તમારું નામ શું કે માન નામ ધનો ઓહો ધનો અને પાછા ભીખ માંગો છો એટલે ધનોય રોમ રાખવું એમ કરતા કરતા આગળ જતા હતા ને પાછળથી નો રોમ બોલો ભાઈ રોમ રોમ બોલો ભાઈ રોમ રોમ બોલો ભાઈ રોમ કરતા કરતા નો ન મિલી ને ગામ લોકો નીકળ્યા પેલા બોને પૂછ્યું કે ઉભારો કોણ મરી ગયું અમરસંગ મરી ગયા એક તો છે અમરસંગ અને પાછા મરી ગયા અમર સંગે નોમ રાખવું આ ત્રણ નોમમાં તેને ખબર પડી ગઈ એટલે વહેલા પાછો આવ્યો ઘરના વાગણામાં ઉભા લોબો હાથ કરીને કહેવા માંડ્યા હે લાખો વેચે લાકડો ને ધનો માગે ભી આ લાખો વેચે લાકડો ને ધનો માગે ભી અમર સંગ તો મરી ગયા મારો ઠનઠલ ગોપાલ થી આ અમર સંગ તો મરી ગયા મારો ઠનઠલ ગોપાલ થી ભાઈ ઠનઠલ ગોપાલ થી લાખો વેચે લાકડો ધનો માગે ભીખ મંદિર ની અંદર હવારના પોરમાં જાવ કારા કોટ વાળા અંતર બંતર છોટી લાઈન માં ઉભા હોય શું કરવા માગવા હતું કારા કોટ વાળા જે લાઈન માં ઉભા છે આ બધા વીઆઈપી ભિખારી હોય પેલા તોહરા લેન ફરે એ તો નવાઈ નહીં મહારાજ
પણ મંદિરોમાં ભિખારીઓ ભીખ માંગવા માટે આવશ આવશ્યક નહીં. અરે ગમે તે તોતે ની એમ કે માં મારા હારું કરજે તો એ ભિખારી એક નંબર નું. હારું કરવા જેવું છે જ છો. તું હાથ કરી કરીને કહું છું કે હારું કરજો હારું કરજો. બસ તારે એમને જ કે કરવાનું હારું કરજો. નિયમ બદલો આજ અને અત્યારથી. ચોખા નાખવાના ફૂલા ઉસારવાના બે હાથ જોડીને કહેવાનું કે માં આજ અને અત્યારથી હું હારું કરીશ. ના કે આવું તું સારું કર. બસ અમે મારા નથી સારું કરાય કરાય કરવાનું. વળાંક લો થોડો હું સારું કરીશ. ફાયદો તો જ થાય જ્યાં સુધી તમારામાં પરિવર્તન નહીં થાય. જ્યાં સુધી તમારામાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી ફાયદો નહીં થાય નહીં થાય નહીં થાય ને નહીં થાય. ઘણા ખરા મંદિરમાં જઈને બે હું આંખો બંધ કરીને ઉભા રહે માં દર્શન આપે ત્યાં આની હું આંખો બંધ હોય. દર્શન થાય પછી કે મારે સરસ દર્શન થઈ ગયો શું થઈ ગયો કોને બનાવો આ હું આંખો બંધ કરીને તો ઉભો થો. આપણે પૂછે કે હું આંખો બંધ કરીને નહીં ઉઘાડો ખુલ્લી રાખવાની તાકે તો તમને સમજણ ના પડે કે એ અમને સમજણ પડે શું કે હવે ખબર પડી અમને તને જેટલી સમજણ પડશે. હે એટલે મહિમા એ નામનો મહિમા છે. અને આ બધું ટોરું નોમના લીધે ભેગું થયું. હા કે ને કે ભાઈ જાઓ મારું નોમ દેજો ને તમને વસ્તુ આપી. મારી જરૂર નહીં ખાલી મારું નોમ દેજો. રામ નામે પથ્થર તરી ગયા. તરી ગયા ને કે ના તરી ગયા. રોમ થી પથ્થર નતા તરતા. રોમ ના નોમ થી તરતા હતા. સમુદ્ર ની અંદર સેતુ બોહતા હતા. સેતુ લંકામાં જવા માટે સેતુ બોહતા હતા. વાનર સેના પથરા ઉપર રોમ લખે અને પથરો મૂકે એ પથરો તરે. રામચંદ્ર પલાઠી વાળી બેહી રહેતા એમને એમ થયું વાનર સેના આટલું કામ કરે છે રામ લખે છે અને પથરો મૂકે છે તરે છે લાય તાર હું મૂકી જોઉં. રામે રામ લખ્યું. રામે રામ લખ્યું એ પથરો લીધો અને સમુદ્રમાં મિલ્યો બુડી ગયો. રામચંદ્ર જખમોણા પડી ગયા. વાનર સેના બધી કામ કરતી હતી એટલે વાનર સેના એ જોયું નહીં પણ હનુમાન જોઈ રહ્યા હતા. હનુમાન જોઈ રહ્યા હતા એટલે રામચંદ્ર હનુમાન હોમે જોયું તાર હનુમાન મરક મરક હસતા હતા. શું કરતા હતા હરક મરક મરક હસતા હતા. રામચંદ્ર ને ખબર પડી ગઈ હનુમાન જોઈ ગયા. ગોવિંદભાઈ હનુમાન જોઈ ગયા. હનુમાન ને જઈને પૂછ્યું કે રામચંદ્ર આવું કેમ. હનુમાન ને પૂછ્યું રામચંદ્રે કે હનુમાન આવું કેમ. હું પકડું છું મેં પથરો મેલ્યો ડૂબી ગયો કે ભગવાન એમ જ હોય કે શું એમ જ હોય. આ બધા મેલે છે ને તરે છે ને હું મૂળકું છું તારે ડૂબી જાય છે કે ભગવાન એમ જ હોય. મારો રામ જેને પકડે મારો રામ જેને પકડે અને છોડી દે એ શું તરે. સમજણ તો પડે ને. હા મેરા ની અંદર આપણે બાપની વાંકરી ઝાલીને જતા હઈએ. વાંકરી આપણે પકડી છે ધોન રાખજો છૂટી ના જાય. જેની જેની વાંકરી છૂટી જાય એ મેરા ભૂલા પડ્યા છે. અને મેરા મહી બાપ ખોરવો વહમો છે. રમણભાઈ એટલે એલાઉન્સ કોઈ કરતો હોય જાહેરાત આલતો હોય એની કન જવું પડે. આ માન પુરુષો જાહેરાત આલે છે એલાઉન્સ કરે છે ખોવાયો હોય આવો અહીં મળી જશે. જે ખોવાયો હોય ભગવાન ખોવાયો હોય તો અહીંથી મળે એવો છે.
मान पुरुषों नी पासे एनी झुकती छे छे के नहीं। एटले जागता रहेजो। अंश कबीर साहेबे कहू जाग्या सोनर परम पद पाम्या ऊंघेला जन्म। कोणे जन्म गुमाया? ऊंघेला ता घेर ऊंघी रिया हमने तो कोणे घना खना ही बैठा बैठा ही ऊंघे से। एटले पेला कहता था चेदार वर ऊंघे से वर जागे से। अनुवाद हाथी से जागतो हतो यहाँ आयोत ना हो आ नहीं जागता ने इतले आया से मोहराम इतले बैठा से। हाँ अने तारी जवानों में कर अजवारू तारी जवानों में कर दिवेड़ो आ अंधारू काड तारी जवानो मो घोर अंधारू कर सोरा दिवेड़ो। एटले पेला जवानवारा बैठा यहाँ नहीं तमारी जवानपणा मो अंधारू से श्यामो से तमे कोसो ना मैं बद्दुई जवानिये छे बद्दुई जवानिये छे बद्दुई जवानिये छे। हाँ कैसे बता कि हमें बद्दुई जवानिये छे रमण भाई पण जे छे ये अने जे देखाई से ये एमो आप जमीन नो डिफरेंस। जो तमे जोणता होय तो आजे देखाई से ये छे नहीं अने जे छे ये देखातू नथी। अन आ जोवा माटे आ चोमड़ानी आँखो चाले नहीं एना माटे दिव्य दृष्टि नी जरूर पड़े पड़े के ना पड़े तो आपणी मेहनत थी दिव्य दृष्टि मलती नहीं। आ दिव्य दृष्टि महान पुरुषों नी पासे छे छे के नहीं। एक वारन नी कने खाली दाढ़ी करावा जाऊं तो मोढ़ू हखणू राखू पड़े आम 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 ना थाय। खाली बाल सेट करावा जाओ तो ये डोकू झाले हम झलावा दे ऊपर कातर बेही जाए। महान पुरुषों नी पासे जैन सीधा बेसवानू अहिया अगर संत समाज ना नियम प्रमाणे बेस तो कशु प्राप्त थाय बकी कशु प्राप्त थाय नहीं। एटले जे छे ये देखातू नथीन जे देखाई से हकीकत मो छे नहीं। आ तमे कहवत हाभरी से एक नजरे जोईलुई खोटू पड़े नजरे जोईलुई खोटू पड़े कोने हाभरेलुई खोटू पड़े आ नजरे देखाई से पण छता खोटू पड़े। क्यारे पड़े? गुरु महाराज ना शरण में जाओ गुरु महाराज जेदार तमने अनो बोध आपे तेदार खबर पड़े का नजरे जोईलू चेमनू खोटू तेदार अनो ताग ने करे। अतार तो जो हमजन नहीं पड़ती के नजरे जोईलू खोटू पड़े खोटू पड़े खोटू पड़े पण केमनू ए रमण भाई आ जगत अमारे सरपंच साहेबे कहू ने के ना कहू बोले थोड़ू पण एनी मय बहु बधु कहवाई जाय। बोले थोड़ू पण बहु बधु कहवाई जाय के महाराज हूँ कोदार बोल्यो नथी हूँ कोदार बोल्यो नथी। जे पीतो होय आम आवे ना तरत खबर पड़ी जाए कि आज मार्यो से बंदा है एनी चाल चलगत कयाले कयाले ना कयाले। रमण भाई हूँ कोदार क्या उभो थयो नहीं आखा गाम में ढंढेरो पीटे तो ना उभा सी आयो अधिकारी बहु गरम नक्कोमा
એ અધિકારી કહેવાય. આ અધિકારી બહુ નરમ નક્કોમાં અને ગુણવાન જાજા ગરમ નક્કોમાં. ગુણવાન જે હોય વાત વાતમાં ગરમ થઈ જાય, હારા નહીં છે ને મૂર્તિ કમ્પ્લીટ. જરૂર પડે ત્યારે બોલે, બોલ બોલ કરે બહુ હારા નહીં, અને ના બોલે એ તો હપુ જાય નહીં હારા. ના બોલે એનો વિશ્વાસ ના રાખતા, એટલે અમારે પરણ બોલાડવા પડ્યા. બોલો ગમે તેવું બોલો, ના બોલે એનો વિશ્વાસ ના રાખતા, ક્યારે દગો કરે. બોલકણો હારો પણ બહુ બોલ બોલ કરે એ નહીં હારો. માપમાં બોલે હારો, ખરું ને? તો હાલો ભજન ગઈએ. હે ભજન થોડું થોડું આઢમ આવવા દેજો કે નહીં આવવા દેવાનું? હા. હરે જેના દડ પરસી સન હે વીરલા ભજન, જેના દડ પરસી સન હે વીરલા ભજન એના પગ પકડી લેજો. કેમ આ સોદો આ ભક્તિ માથા હાટેની છે, અને માથું આપ્યા વગર જેણે જેણે ભક્તિ વોરી છે એ ક્યારે છોડી દે એનું કશું નક્કી નહીં. અધવચ્ચે ही પાછા વરી જાય, વરેક ના વરે. આ મેદાન એવું છે, આ રણ મેદાન એવું છે, અહીં જેને માથું મેલ્યું એણે માલ ખાધો. માલ કોના હાથમાં આવ્યો? જેણે માથું આપ્યું. અને માથું આલો અને માલ લઈ જાઓ. આ બધે માથો એટલે નમાવાનો આમ, પણ જો નમાવો છો તો પાપા વાળો કોઈ નહીં, તો આ બધા તમને મૂડવા વાળા છે. અને સદગુરુ કન જઈને નમાય તો જોજો એક દાળ, ભલ ભલા કાપવાના થયા ઉઠી નાહી ગયા
કે મહારાજ બહાર જઈને આવું સાથે મળતી વસ્તુ જે મેળવવા જાય અહીં મેળવવા જાય માથા સાથે મળતી વસ્તુ એ મેળવવા જાય અહીં મેળવવા જાય મોહી વાસુ મેળવે તો મોહી વાસુ પર શીશન હોય એ વીરલા ભજન કરે આ સભામાં બેઠેલા દરેક વ્યક્તિને નમ્ર વિનંતી સભામાં બેઠા છો તો સુધી કોઈએ બીડી પીવી નહીં કેમ કે તમને એકલા મજા આવે છે પણ પેલા દસ જણને કંટારો આવે છે અડવાનું ખરું પણ નડવાનું નહીં આ સભાનો નિયમ છે અડવાનું ખરું પણ નડવાનું નહીં આપણે જે ધૂમ્રપાન કરતા હોય તેનાથી બાજુવાળાને નુકસાન જાય હારું પોહાય નહીં નુકસાન જાય એવી ભક્તિ નહીં કરવાની ફાયદો થવો જોઈએ આપણાથી અને અહીંયા આગળ બીડી પીતા હોય ત્રણ કલાક લગીને બીડીની ઉપર તમે પ્રતિબંધ લગાવી દો તમે જુઓ તો ખરા પછી એની દશા કેવી થાય છે હા આ મન જેટલું માગે એટલું આ લાલ નહીં કરવાનું દેતી ભેંસ હોય દેતી એને ખવડાય ખવડાય કરો ને તો જાજો ફેટ ના આવે એ ભેંસને ખવડાવવાનું ધરણ એક ટંકે ખવડાવી દો પછી આખો દાડો એને વાગોલવા દો જેટલી વાગોલે એટલો એનામાં ફેટ આવે શું કેવું ખવડાયા પછી બે ચાર વખત એને પાણી પાવાનું ખવડાય ખવડાય નહીં કરવાનું જેટલું પાણી પીવે જેટલો રામ રસ પીવે એટલું દૂધ વધે આ નહીં વધતો ને એની પાછળનું કારણ ખવડાય ખવડાય કરો છો એટલે પછી કે મારે ફેટ નહીં આવ ના આવે અને તમને પ્રતિજ તો ના થતું હોય તો તમને પ્રત્યક્ષ દાખલો બતાવું બોલો હવારમાં દોવો એ દૂધ વધારે હોય કે હોજે દોવો એ વધારે હોય તો હવારની ટંકનું દૂધ વધારે હશે અને હોજની દૂધનું ટંકનું દૂધ ઓછું હશે કેમ વધારશે કેમ ઓછું છે ફેટમાં પણ ફેર હશે આખી રાત ભેંસ બેઠી બેઠી વાગોલે એનામાં ફેટ જાજો આવે અને ના વાગોલતો હોય કાં તો ફટકારી મારો પછી જે ભક્તિ વરે એ ક્યારે છોડે નહીં એને નહીં મજા આવતી એવું ના કેમ કે મુદ્દો આલી દીધો હે રાડુ ઓરંડીન જે લાયા હોય ખબર તો પડે ને રાડુ ઓરંડીન જે લાયા હોય એ પાછું ના લે લે ગુરુ મહારાજ ની પાસે રાડુ ઓરંડી લાયા છે
હવે જે છે એમ જ મજા, મનમાં મુજાવાનું નહીં, હારી ના મજા આવી, પડ્યું પડ્યું હારું થશે. માજળ માં પાકે છે મોતી ચોમર જીવા જાય, ભાઈ ચોમર જીવા જાય. માજળ માં પાકે છે મોતી ચોમર જીવા જાય, ભાઈ ચોમર જીવા જાય. માજળ માં પાકે છે મોતી ચોમર જીવા જાય, ભાઈ ચોમર જીવા. માજર માં પાકે છે મોતી ચામર જીવા જાય, ભાઈ ચામર જીવા જાય.
तू मरी रे, तू तो कद
तरत में थी, तरत में थी, तरत में